हेलो विद्यार्थी मित्रों, फरी आपणे मळी रह्या छीए धोरण 6 विषय विज्ञान चुंबक साथे गम्मत। अहीं आपणे चुंबकनी शोध विषे अगाउना लेसनमां आपणे जोई लीधुं हतुं। आ टॉपिकमां आपणे चुंबकना प्रकार अने चुंबकना उपयोगो विषे पण जोईशुं। तो चालो शुरू करीए। विद्यार्थी मित्रों, चलो आपणे थोड़ू पुनरावर्तन करी लईए। नीचेनामांथी कई वस्तु चुंबकने आकर्षे छे, अहीं तमने थोड़ा चित्र आपेला छे। तेमां पहला जग छे, एक रिंग छे एटले के वीटी छे, कपड़ा सुकवानी चिपटी छे, त्यारबाद बॉल छे, स्क्रू। आमांथी कई वस्तु चुंबकने आकर्षे छे, त्यारबाद डस्टर पण आपेलुं छे। विचारो जोईए कई वस्तु चुंबकने आकर्षे छे। चालो जोईए। हवे अहीं जोई सको छो तेम नीचेनामांथी कई वस्तु चुंबकने आकर्षे छे। अहीं एक लाकड़ानी लाकड़ी अने एक डस्टर आपेलुं छे। तो विचारो जोईए आ बेमांथी कोई पण चुंबकने आकर्षे छे? ना, नथी आकर्षतुं। હવે આપણે જોઈએ કે નીચેનામાંથી કઈ વસ્તુ ચુંબકને આકર્ષે છે। પહેલું સ્ટીલનો જગ છે, ત્યારબાદ જે રિંગ છે તે નિકલની બનેલી છે, તો તે શું ચુંબકને આકર્ષે છે? ત્યારબાદ છે કે નીચેનામાંથી કઈ વસ્તુ ચુંબકને આકર્ષે છે। અહીં પ્લાસ્ટિકની ક્લિપ એટલે કે કપડાં સુકવવાની ચીપટી અને તાંબાનો તાર આપેલો છે। વિચારો જોઈએ કે ચુંબકને આકર્ષશે કે નહીં આકર્ષશે? અહીં તમને મેગ્નેટિક પદાર્થો એટલે કે ચુંબકના પદાર્થો વિશે માહિતી આપી છે, એટલે કે સ્ટીલ, લોખંડ અને નિકલ છે તેને આપણે ચુંબકીય પદાર્થો એટલે કે તે ચુંબકને આકર્ષી શકે છે। વિદ્યાર્થી મિત્રો, હવે છે બિન મેગ્નેટિક પદાર્થો એટલે કે બિન ચુંબકીય પદાર્થો જે ચુંબકને આકર્ષી શકતા નથી। આપણે અગાઉના ચિત્રમાં જોયું તેવી રીતે તાંબાનો તાર, ડસ્ટર અને પ્લાસ્ટિકની ક્લિપ છે તે ચુંબકીય પદાર્થો નથી, એટલે કે તે ચુંબકને આકર્ષી શકતા નથી। હવે આપણે જોઈએ ચુંબકના પ્રકાર। ચુંબકના પ્રકારમાં પહેલું આવે છે કુદરતી ચુંબક અને બીજું આવે છે કૃત્રિમ ચુંબક। તો ચાલો તેના વિશે આપણે વધુ માહિતી મેળવીએ। ચુંબકના પ્રકાર, કુદરતી ચુંબક। કુદરતમાં મળી આવેલો ચુંબકીય પદાર્થ અને ચુંબકીય ગુણધર્મનો એક ભાગ કુદરતી ચુંબક કહેવાય છે, ઉદાહરણ તરીકે લોડસ્ટોન। અહીં તમને કહેવામાં આવેલું છે પૃથ્વી એ એક ચુંબક છે। તો ચાલો આપણે જોઈએ, પૃથ્વી વિશાળ બાર ચુંબકની જેમ વર્તે છે। પૃથ્વીના ચુંબકનું ઉત્તર ધ્રુવ ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે, દક્ષિણ ધ્રુવ ભૌગોલિક રીતે ઉત્તર ધ્રુવની નજીક છે। આ નીચે દર્શાવેલ છે। અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો તેવી રીતે પૃથ્વીના ચુંબકનું ઉત્તર ધ્રુવ ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે અને દક્ષિણ ધ્રુવ છે તે ભૌગોલિક રીતે ઉત્તર ધ્રુવની નજીક છે। ત્યારબાદ જોઈએ કૃત્રિમ ચુંબક। એક પદાર્થ જે કુદરતી ચુંબકની ગુણધર્મો કૃત્રિમ ઉપાયો દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેને કૃત્રિમ ચુંબક કહેવામાં આવે છે, ઉદાહરણ તરીકે ઘોડો, જૂતા, ચુંબક, તે બધા કૃત્રિમ ચુંબકના પ્રકાર છે।
અહીં તમને કૃત્રિમ ચુંબકના ઉદાહરણનું ચિત્ર આપેલું છે. તમે કોઈ પણ પ્રયોગ કરો અથવા તો તમારી પ્રયોગશાળામાં જાઓ ત્યારે વિજ્ઞાનના ટીચરને પૂછજો કે કૃત્રિમ ચુંબક ક્યાં ક્યાં છે, અને તમને નીચે બતાવેલી આકૃતિ પ્રમાણે ચુંબક મળશે, જેને આપણે કૃત્રિમ ચુંબક એટલે કે જે કુદરત દ્વારા આપણને નથી મળેલું પણ માનવ સર્જિત છે, માનવે બનાવેલું છે, તેને આપણે કૃત્રિમ ચુંબક કહીશું. અહીં તમને થોડા કૃત્રિમ ચુંબકના આકાર વિશે ચિત્રો બતાવેલા છે, તમે તેમાં જોઈ શકો છો. આ બધા ચુંબક તમે ક્યાંક ને ક્યાંક પ્રયોગશાળામાં જોયા હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. તો મિત્રો, હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તમારા આજુબાજુના રોજબરોજના ઉપયોગની વિવિધ વસ્તુઓ એકત્રિત કરો. આ મેગ્નેસ્ટિક સાથે પરીક્ષણ કરો. તમે ચુંબક પણ લઈ શકો છો. આ પદાર્થને તેની સાથે સ્પર્શ કરી શકો છો અને અવલોકન કરો કે કઈ વસ્તુઓ ચુંબકને વળગી રહે છે, અને કોષ્ટકમાં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં કોષ્ટક તૈયાર કરો. તમારા અવલોકનોનો રેકોર્ડ પણ રાખો કે કઈ વસ્તુ છે તે ચુંબકને આકર્ષે છે અને કઈ વસ્તુ છે તે ચુંબકને આકર્ષતી નથી. ચુંબક દ્વારા આકર્ષિત વસ્તુઓ શોધવી. અહીં તમને એક કોષ્ટક બતાવવામાં આવેલું છે, તેમાં સામગ્રી છે કાપડ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડા, ગ્લાસ, આયર્ન એટલે કે લોખંડ અને અન્ય કોઈ પણ વસ્તુઓ. ત્યારબાદ આપણે એ બતાવવાનું છે કે તે ચુંબક દ્વારા આકર્ષિત થઈ શકે છે કે નહીં, તેનો હા કે નામાં જવાબ આપવાનો છે. પહેલું છે આયર્ન બોલ. આયર્ન બોલ છે એટલે કે તે લોખંડનો બોલ બનેલો હોય છે, તો તે ચુંબકને આકર્ષે છે કે નહીં, તો હા, તે ચુંબકને આકર્ષી શકે છે. ત્યારબાદ આવે છે સ્કેલ. સ્કેલ એટલે કે ફૂટપટ્ટી, તે પ્લાસ્ટિકની બનેલી હોય છે, તો તે ચુંબકને આકર્ષી શકતી નથી. ત્યારબાદ આવે છે જૂતા, એટલે કે જૂતા છે, શૂઝ છે, તે લેધરના બનેલા હોય છે અને તે ચુંબકને આકર્ષી શકતા નથી, તો લેધરમાં આવશે ના. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ચુંબકના ધ્રુવો. આપણે કોઈ પણ ચુંબક જોઈએ છીએ ત્યારે તેને છેડે એક બાજુ S અને એક બાજુ N લખેલું હોય છે, તે ચુંબકના ધ્રુવો તરીકે વર્તે છે. બધા ચુંબકનો અંત અથવા બાજુઓ હોય છે. આ અંત અથવા બાજુઓ માટેનું બીજું નામ પોલ્સ એટલે કે ધ્રુવ. અને ચુંબકના બે ભાગ અલગ છે. લાલ અંતને ઉત્તર ધ્રુવ કહે છે અને વાદળી અંતને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. ચુંબકના ધ્રુવના નિયમો આપણે અગાઉ શીખી ગયા, તેવી રીતે અહીં આપણને નિયમો થોડા બતાવવામાં આવેલા છે કે જે સમાન રંગના ધ્રુવો છે, એટલે કે જો આપણે N અને N એટલે કે નોર્થ અને નોર્થ એક બાજુ રાખીએ તો તે અપાકર્ષે છે એટલે કે આકર્ષતું નથી. તેથી આપણે કહી શકીએ કે જે સમાન રંગના ધ્રુવો છે તે અપાકર્ષે છે. અને જ્યારે વિવિધ રંગના ધ્રુવો એટલે કે જો એક બાજુ N અને એક બાજુ S રાખીએ તો તે આકર્ષે છે. તમે જાતે પ્રયોગ કરીને પણ આ નિયમો વધારે સરળ રીતે સમજી શકો છો. હવે એક પ્રવૃત્તિ આવે છે કે ચુંબકના જુદા જુદા ભાગો દ્વારા આયર્ન ફાઇલિંગ આકર્ષાય તેવા પેટર્નમાં તમે કોઈ ફેરફાર કરો છો. તમે આ આયર્ન ફાઇલિંગની જગ્યાએ પિન અથવા આયર્ન નખનો ઉપયોગ કરીને અને વિવિધ આકારના ચુંબક સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો. અહીં તમને ચિત્રમાં આપેલી છે તેમ આપણે આયર્ન ફાઇલિંગ એટલે કે લોખંડની જે ઝીણી ઝીણી ટાંચણી અથવા તો પિન આવેલી છે તેના દ્વારા પણ આ પ્રયોગ આપણે કરી શકીએ છીએ.
આયન ફાઇલિંગને મેગ્નેટમાં લાકડી રીતે બતાવવા માટે એક આકૃતિ દોરો. શું તમારું ચિત્ર તે જ બતાવે છે? આપણે શોધી કાઢીએ છીએ કે મોટાભાગના આયન ફાઇલિંગ એકના બે તરફ જાય છે, એકના બે ભાગ તરફ આકર્ષાય છે. અહીં તમે ચિત્રમાં પણ તે જોઈ શકો છો. અહીં તમને એક પઝલ આપવામાં આવેલી છે, તે આપણે જોઈએ. તમે બે સમાન બાર આપવામાં આવે છે, જે દેખાય છે કે તેઓ લોહથી બનેલા છે, એટલે કે લોખંડથી બનેલા છે. તેમાંનો એક છે તે ચુંબક છે, જ્યારે બીજો એક સરળ આયન બાર છે. આયન એટલે કે લોખંડનો ટુકડો છે અને એક છે તે ચુંબક છે. તમે કેવી રીતે શોધી શકશો કે તે ચુંબક છે? તો મિત્રો, અગાઉની પ્રવૃત્તિ તમે કરી જુઓ અને તે ઉપરથી બીજો ટોપિક છે કે દિશાઓની શોધ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે પૃથ્વી પર દિશા શોધવા માટે ચુંબકીય કંપાસનો ઉપયોગ કરી શકાય છે. અહીં તમને બાજુમાં દિશાઓનું ચિત્ર બતાવવામાં આવેલું છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો ભૌગોલિક ધ્રુવો વિવિધ સ્થળોએ, પછી પૃથ્વીના ભૂસ્તર ધ્રુવીય ધ્રુવ છે. ચાલો આપણે હવે તેને વધુ માહિતીમાં જોઈએ. દિશાઓની શોધ. મેગ્નેટિક ડિસેલિશન એ ભૌગોલિક ધ્રુવની દિશા અને હોકા યંત્રની સોય પોઈન્ટની દિશા વચ્ચેનું કોણ છે. એટલે કે મેગ્નેટિક ડિસેલિશનને સમગ્ર પૃથ્વીના બિંદુઓ માટેનું બિંદુ નક્કી કર્યું છે. સમગ્ર વિશ્વમાં પોઈન્ટ માટે ચુંબકીય ઘટાડો બદલાતી રહે છે, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ સતત બદલાતું રહે છે. તમે જાતે ચુંબક બનાવ્યું છે કોઈ દિવસ? તો ચાલો આપણે આજે ચુંબક બનાવો જોઈએ. સિંગલ ટચ પદ્ધતિ. આ પદ્ધતિમાં ચુંબક સાથે ચુંબકીય પદાર્થના રબરનો સમાવેશ થાય છે. જો આપણે ચુંબકના એક જ છેડાનો ઉપયોગ કરીને ચુંબક દ્વારા 30-40 વખત ચુંબક દ્વારા લોખંડની પટ્ટીને એકથી બીજી બાજુ પર હડતાલ કરીશું, એટલે કે તેને ઘસીશું અને દરેક સ્ટ્રોકના અંતે તેને ઉઠાવીશું, તો એટલે કે તે બાર, તે લોખંડનો ટુકડો એક નાનો ચુંબક બની જશે. અહીં તમને ચિત્રમાં બતાવવામાં આવેલું છે તેમ કોઈ પણ લોખંડનો નાનો ટુકડો છે તે ચુંબકને સાથે ઘસવાનો 20-30 વખત તો તે પટ્ટી એક નાનો ચુંબક તરીકે વર્તે છે. ચુંબકના ઉપયોગો. ચુંબક અને ચુંબકીય સામગ્રીઓના કેટલાક વધુ સામાન્ય ઉપયોગો આપણે આગળ જોઈએ. ચુંબકના ઉપયોગો. દિશા શોધવા ચુંબકીય હોકા યંત્રમાં ચુંબકનો ઉપયોગ થાય છે. ચુંબકનો ઉપયોગ પેન્સિલ બોક્સ, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજના દરવાજા અને વીજળીના મીટર્સમાં થાય છે. મોટા કમ્પ્યુટર્સમાં સિરામિક ચુંબકનો ઉપયોગ થાય છે. જાદુઈ અસરો આપવા માટે રમકડામાં ચુંબકનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તમે પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ ચુંબકનો ઉપયોગ જોયો જ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે મહાવરો, એટલે કે અત્યાર સુધી જે પણ કંઈ જાણ્યું તેના વિશે આપણે મહાવરો લઈ લઈએ. ચુંબકમાં કઈ વસ્તુ આકર્ષિત થતી નથી? અહીં તમને થોડા ચિત્રો બતાવવામાં આવેલા છે, તો ચાલો જોઈએ. પહેલું છે, તે રિંગ આપેલી છે પણ તે પ્લાસ્ટિકની છે, તે ચુંબકને આકર્ષતી નથી. ત્યારબાદ ક્લિપ આપેલી છે, તે લોખંડની બનેલી હોય છે, તેથી ક્લિપ છે તે ચુંબકને આકર્ષી શકે છે. ત્યારબાદ બોલ એટલે કે સ્ક્રૂ આપેલા છે, તે પણ લોખંડના છે, તેથી તે ચુંબકને આકર્ષી શકે છે. ત્યારબાદ રબર્સ આપેલા છે, રબર છે તે ચુંબકને આકર્ષી શકતા નથી.
दक्षिण ध्रुव चुंबक पर कई रंग हसे? दक्षिण ध्रुव छे ते चुंबक नो क्यों रंग हसे? लाल, लीलो, भूखरो के वादड़ी? विचारो जोइए, दक्षिण ध्रुव छे ते वादड़ी रंग नो हसे। नीचेना माथी क्यों चित्र बतावे छे के वस्तुओ चुंबक बार केवी रीते वड़गी रहे छे? अहीं तमने बे चित्र बतावामां आवेला छे, तेमां चुंबकनो चित्र अने तेने वस्तुओ कई रीते आकर्षे छे ते आपणे बतावानुं छे। तो आनो जवाब आवशे बी। ત્યારબાદ સ્ટિકિંગ માટેનો બીજો શબ્દ શું છે? અહીં તમને સ્ટિકિંગ માટેનો બીજો શબ્દ બતાવવામાં આવેલો છે ટાળવું, આકર્ષણ, રિપ્લેઇંગ કે દૂર ચાલી જવું। તો તેનો જવાબ આવશે આકર્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પ્રકરણ ફન વિથ મેગ્નેટ એટલે કે ચુંબક સાથે ગમ્મત અહીં પૂર્ણ થાય છે। થેન્ક યુ।